રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં છે. જુદા જુદા કઠોર પગલાં લેવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે હવે તંત્ર દ્વારા મોરબીમાં ફાયર સેફ્ટી ન હોવાથી જીમને સીલ કરી દેવામાં આવ્યું છે. મોરબીમાં સતત ત્રીજા દિવસે ફાયર સેફ્ટીને લઈને તંત્રની ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં 13 હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકી 7ને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે એક જીમને સીલ મારી દેવામાં આવ્યું હતું. છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રામચોકમાં આવેલ સ્ટેટ વેલ જીમમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. એક સંદેશ આપવાનો છે કે જે પણ ફાયર સેફ્ટીની સુવિધા નથી એ વસાવી લ્યો, કારણ કે જે ઉપરથી કાર્યવાહી કરવામાં આવશે એ અમે કરવાના છીએ. અને એવું નથી કે ફાયર એનઓસી કે ફાયર સર્ટિફિકેટ નથી, પરંતુ તમારી પાસે પૂરતા સાધનો તો હોવા જોઈએ કે જેનાથી તમે તમારી જિંદગી પણ બચાવી શકો અને તમારી સાથે સાથે જે કામ કરે છે કે જે તમારા ત્યાં આવે છે તમે એની જિંદગી તો બચાવી શકો. એટલી મારી નમ્ર અપીલ છે મોરબીની જનતાને કે આપણી પાસે કમસે કમ ફાયર એક્સ્ટિંગ્યુશર, નાની દુકાન હોય એની પાસે પણ ફાયર એક્સ્ટિંગ્યુશર હોવું જોઈએ, અને જ્યાં મોટા બાંધકામો છે ત્યાં આપણે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કે લાઇન છે જે પણ સિસ્ટમ છે નિયમ મુજબની એ વસાવી જોઈએ.